Just go. તમે મારા માટે મરી ગયા છો ને હું તમારા માટે. શીખો. શીખા તું ક્યારનું શું ને શું બોલી રહી છે ને તને ભાન છે? આ તારી સામે જે ઊભા છે તારા પિતા છે. એ ક્યારના ચૂપચાપ તારું બધું સાંભળી રહ્યા છે, સહન કરી રહ્યા છે. એટલા માટે નહીં કે તું સાચી છે ને ખોટા છે, પણ એટલા માટે કે તું હારી ગયા છે. શીખા હું તને એક વાત કહું છું, સમજી શકે તું સમજી લે. દીકરી દીકરી એ બાપનો અભિમાન હોય છે, હિંમત હોય છે, ઇજ્જત હોય છે, પણ આજે આજે તે તારા પિતાજીના અભિમાનના ચૂરે ચૂરા કરી નાખ્યા છે. શિખા અને તને એ જ વાતનું દુઃખ છે ને કે એમને તને નાનપણમાં કાર ન લઈ આપી. અરે પણ એના આપેલા સંસ્કારોનું શું? અને એ વાતનું દુઃખ છે કે એમને એમને તને એશો આરામ સુખ સાહેબી ના આપી, પણ એમને આપેલી હું ફૂલ છું. શિખા શિખા હું સાચું કહું છું, આ દુનિયામાં મા બાપની હૂંફથી વધારે મૂલ્યવાન વસ્તુ બીજી કોઈ નથી. અરે મને પૂછ, મા બાપની હૂંફ ન મળે તો શું બીતે? અરે તું તો નસીબદાર છે કે તારી પાસે આ હૂંફ છે. શિખા શિખા જો તું આવું કરીશ તો દુનિયામાં કોઈ બાપ પોતાની દીકરી પર વિશ્વાસ નહીં કરી શકે. પથ્થર ઉપર પાણી નાખવાથી કઈ જ ફાયદો નથી બેટા. તું મારા ઘરમાં આટલી બધી દુઃખી હતી ને તો મને ખબર જ નહોતી. બેટા મારું નાનકડું ઘર તને પિંજલું રાખતું હોય ને તો જા, તું ઉડી જા ખુલ્લો આકાશમાં. તારી પાખોમાં સમય એટલું, મારી પાસે આકાશ નથી. તારો બાપ બહુ જ નાનો માણસ છે, પણ બેટા તું જાય પહેલા તારે મને એક વચન આપવાનું છે. હું અને તારી માં જ્યારે પણ મરી જઈએ ને ત્યારે અમારા મોઢામાં ગંગાજળ મૂકવા માટે તારે જ આવવાનું છે બેટા. બેટા જાજા લઉં છું, અને જ્યાં જવું હોય ત્યાં જવા દેજો. શિખા રોકી લે એમને, શિખા રોકી લે એમને. તને ખબર નથી તો દુનિયાની સૌથી મૂલ્યવાન વસ્તુને ઠોકર મારી રહી છે. મને માફ કરી દો, તમને ગમે તેમ બોલી તો મમ્મીને પણ બેટા છાની રહી જા, બેટા છાની ના ના ના, મારી દીકરી ના. તારી જીત તો તારા અંદર રોપેલા સંસ્કારો નું કારણે છે. ખૂબ ખૂબ આભાર. ભગવાન જો દરેક ઘરમાં થાય છે દીકરી આપે ને તો બાપની દીકરીથી આવી રીતે છૂટા ન કરવું પડે. ચાલો બેન રજા લઉં છું. અરે ના ના રમણભાઈ, એમ કઈ થોડું જવાય છે. અરે દીકરી પાછી મળી છે ને એને ખુશાલી માં તો લાપસીના આંધળ મુકાશે, જમીને જવાનું છે બેટા. એમ ઉતાવળ નહીં કરવાની. ચાલો બેટા, ચાલો ચાલો ચાલો. શું વિચારમાં પડી ગઈ બેટા?
પપ્પા યાદ આવી ગયા. મારી વાત તો સાંભળ, તું અત્યારે છે ક્યાં? ઓહો, તો તો બહુ નજીક છે આપણા ઘરથી. હા ભલે ભલે, તો તું આપણે આજ આવી જા. હા ઘેરે આવી જા, હું તારી રાહ જોઉં છું. ભલે, હા ચોક્કસ આવજે. મને લાગે છે એ લોકો આવી ગયા છે, હું મૂકું છું ફોન. આવજે જરૂર. અરે આવો આવો, તમારા લોકોની રાહ જોતી હતી હું. કેમ છો? બસ મજામાં છું બેટા, તું કેમ છે? એકદમ મજામાં. તો ઠીક, ચાલ અંદર અંદર આવો. ક્યાં સુધી બહાર ઉભા રહેશો તમે લોકો? આવો આવો આવો. બાપ, તમારી ઓળખાણ કરાવ. આ છે ગૌરવ. પ્રણામ. આ નમસ્તે ભાઈ. આ ગતિના મોડે તમારું નામ તો ઘણી વાર સાંભળ્યું છે હું, તો મુલાકાત આજે જ થઈ. અરે બા, તમે અમને તો ઓળખતા જ હશો. અરે ભાઈ, એમને કોણ ન ઓળખે. કેમ છો સર? નહીં બા, તમારે મને સર નહીં કહેવાનું. સર આ લોકો માટે, તમારે માત્ર અજય કહેવાનું. ભલે ભલે. હા તો અજય કેમ છે? બસ મજામાં. જીવતો રહે બેટા, જીવતો રહે. કેમ છે બા, હવે તમારી તબિયત કેમ છે? હવે મારી તબિયત ને શું ગોબો પડવાનો છે, ઉંમર પ્રમાણે રગશે ગાડા ને જેમ હાલ્યા કરે બધું. તમે લોકો બેસો, હું જરા ગતિ ને બોલાવું. અરે ગતિ, એ ગતિ. અરે તમે બધા આવી ગયા, મને ખ્યાલ જ ન રહ્યો. લખવામાં એટલી મશગુલ હતી તે. ગતિ ક્યાં સુધી પહોંચી તારું લખવાનું? પહેલો સીન લખાઈ ગયો છે સર. ગુડ. હે વાહ, એ મને બતાવો શું લખ્યું છે. મારા કેટલા ડાયલોગ છે? એ તારા કોઈ ડાયલોગ વાયલોગ નથી. આમ તારે તો ભાલો પકડીને ઊભું રહેવાનું છે. આમ હું તો નહીં, હું નાટકની હિરોઈન છું. હિરોઈન? અરે મારા તો પાના ખરી ખરી ને ડાયલોગ છે. અને એ બધું તું જ્યારે બોલીશ ને, તો આખો ઓડિયન્સ ઊંઘી ગયો હતો. ગોરા બસ થઈ ગયું, હવે કિસ્સો જો. પ્લીઝ પ્લીઝ, તમે લોકો શાંતિ રાખો. ચલો ભાઈ, આપણે રિહર્સલ શરૂ કરીએ. હા હા હા, ચાલ. તમે હું તને ઓળખતી નથી, છતાં મને જ ઈચ્છે છે. મેં એવું કહ્યું નથી. મેં પણ ક્યાં કઈ કહ્યું છે? ઓકે, આઈ એમ રેડી. કોણ છે તું? કોણ છે તું? ક્યાંથી આવ્યું છે? જાણ ના પેછા કે મને વાલો લાગે છે. શું કરે છો? વાગે જઈએ. તમે શું કરો છો? તમે તો આખો વર્ષ સીન બગાડી દીધો. નાચ ન જાને ઘર આંગન ટેડા. કરક, યુ શટ અપ. અરે શું શટ અપ, અગર તે તારી માટે એટલા સરસ ડાયલોગ લખે, આખા સીન ની વાટ લગાડી. તું શું કામ બોલે છે? તું ડિરેક્ટર નથી, અજય સર ડિરેક્ટર છે. અરે તો સર ને પૂછ ને, સર હું બરોબર નથી કહી રહ્યો. કુલ ડાઉન, કુલ ડાઉન ગૌરવ, કુલ ડાઉન. અરે બિચારે પહેલી વખત તો ડાયલોગ વાંચ્યા છે. ઈશા એક કામ કર, હું તને સામેવાળા કેરેક્ટર્સ ના ડાયલોગ્સ આપું છું, એટલે તને મૂડ મળે. ઓકે? મને એક વખત ચાલી શું રહ્યું છે અહીંયા? કાકા કાકા, અહીંયા અમારું રિહર્સલ ચાલી રહ્યું છે. એનો અમારા પ્લે નો. કા કોલે છે? કાકા, હું તમારી ઓળખાણ કરાવ. સર, આ છે અમારા ફેમિલી ફ્રેન્ડ મક્કા કાકા. અને કાકા, આ છે અમારા સર અજય દીક્ષિત. અજય દીક્ષિત, તમે આવો આવો. હા, અને તમને મળીને બહુ આનંદ થયો. બહુ આનંદ થયો, બહુ આનંદ થયો. એ તો દેખાય છે આનંદ. કાકા, આ છે મારો ફ્રેન્ડ ગૌરવ. ગૌરવ કેમ છે ભાઈ? અને આ તો કોણ છે તું? પછી બોલ. આ લ્યો, નાસ્તો આવી ગયો નાસ્તો.
ચાલ ચાલ છોકરાનો નાસ્તો કરી લ્યો, નાસ્તો કરી લ્યો. શું મકના સમજી ગઈ કેમ છે? હો ટકા ભઈ જાવ એને તો ઠેક. ચાલ શરૂ થઈ જાવ. તારા સપના નો રાજકુમાર. ક્યાંથી આવ્યો છે? તારું ઘર ક્યાં છે? તારી આંખો ને રસ્તે અને તારું હૃદય મારું ઘર છે. તને ઓળખતી નથી, છતાંય મને જ ઈચ્છે છે. મેં એવું તો નથી કહ્યું. મેં પણ ક્યાં આવું કહેતો છે? તો પછી તું મારા સ્વપ્નમાં કેમ આવી છે? કારણ કે તું મને અંતરથી સાથ આપે છે. માટે શું તું મને પ્રેમ કરે છે? મારે એવો દાવો નથી. તો તું મને ચાહતો નથી? મેં એવું પણ ક્યાં કહ્યું છે? તું મને મૂંઝવે છે. કારણ કે હું ભ્રમણા છું, માત્ર એક સપનું છું. તો શું આપણે ક્યારેય નહીં મળીએ? મળશું, જરૂર મળશું. ક્યારે? જ્યારે આંખો મીચીને તું અંતરથી મને સાદ આપશે ત્યારે. તો પછી મને સ્વપ્નમાં જ રહેવા દે, કારણ કે મારે તને મળવું છે હંમેશ હંમેશ માટે. ના ગૌરવ, મને લાગે છે કે એને ખરાબ લાગી ગયું છે. ચલો આપણે જઈને એને મનાવી લઈએ. કાર પાસે જશે. એને મળવા નથી જવું. હા પ્લીઝ 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 મારા ખાતર. ઓકે ચલ, હવે તું કે છે તો ચલ ચલ ચલ. ઈશા અજય ની જોડી જામશે ને? હું એક ભ્રમણા છું, એક સપનું છું. તો શું પછી આપણે ક્યારે નહીં મળીએ? મળશું. ક્યારે મળશું? મળશું. ઇસ બાત પે કટિંગ હો જાય. ઇસ બાત પે કટિંગ હો જાય. એમાં બધું કટ કરવા જેવું છે. હાલો હાલો હાલો. કોણ છે તું? તો ડરી ગયો તો બા, કે છોકરી હું થઈ ગયો. મકરા તું બેસ, હું તારે માટે સરસ મજાની ચા બનાવી લાવું. હા પણ કડક મીઠી મસાલા વાળી જોઈએ. ઓકે હા ભાઈ, હા મસાલા વાળી જ બનશે. એક કપ ચા મારી પણ. જો બીજો ઓર્ડર મળ્યો. આવી ગઈ બેટા. પછી શું થયું? પેલી ઈશા મળી કે નહીં? ના, લાગે છે ગુસ્સામાં જ જતી રહી. તો શું? અરે કોઈ આટલી બધી ઠેકડી ઉડાડે તો જતી રહે કે નહીં? અને એ પણ ખાસ ગૌરવે ઉડાડી એટલે એને વધારે ખરાબ લાગ્યું. કેમ બેટા? એ એનો ખાસ નજીકનો દોસ્ત છે ને, અને આપણા નજીકના કોઈ આપણી ઠેકડી ઉડાડે તો ખરાબ લાગે છે. લાગે જ ને. હવે અજય સર આની ઠેકડી ઉડાડે તો તારે ખરાબ લાગે કે નહીં? તો પછી બા હું જરા ફ્રેશ થઈ. હા 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 થયા થયા. ડોન્કી મંકી પિગ હવે ફોન કરીને કે છે નથી ઉપાડવાની હું ફોન. વાગ વાગ હું નહીં ઉપાડું. જવા દે, ઉપાડી લઉં. જાત ઉપર ગુસ્સો કાઢું એના કરતા એના ઉપર ગુસ્સો નહીં કાઢું. ઉભો રે, ઉપાડું છું. મારે તારી એક વાત પણ નથી સાંભળવી. પ્લીઝ લીવ મી અલોન. અને નેક્સ્ટ ટાઈમ જો મને ફોન કર્યો છે તો તો શું કરશો મેડમ?
गति तू तने शु लगे गौरव नो फोन छे नाम नहीं लिया एनू मारी सामे शक्का मोहन यार आटलो गुस्सो सारो ने अरे ते मारो गुस्सो जी जोयो नथी जो गौरव मारी सामे होत ने तो मैं ने तो शु काई नहीं ना माटे फोन करयो એટલું જ પૂછવા કે ભાઈ અચાનક મેડમ ને શું થઈ ગયું ગતિ તું આજકાલ મારો જ વાત કેમ કાઢે છે હું છેલ્લા કેટલા દિવસથી જોઈ રહી છું કે તું એક ગૌરવ વ્યાની વધારે વકીલાત કરી રહી છે એવી કઈ વાત નથી ઈશા એવું જ છે નહીં તો તે મને ફોન કરીને વાત કરવાને બદલે એને ફોન કરીને છાડ્યો ઓકે ઓકે મેડમ હું હમણાં જ એને ફોન કરું છું ને એની સાથે સખત ઝઘડીશ ઓકે કોઈ જરૂર નથી મારી સાઈડ લઈને એની સાથે ઝઘડો કરવાની કોઈ જરૂર નથી પણ તો વાત મારો હતો હું ઝઘડાલું છું ઓકે ફાઈન હવે હું ફોન મૂકું છું બાય मैडम ने मनावा रूबरू जव पड़े गति तू मने मनावा के समझावा आवी होय ने तो ये प्रयत्न नहीं करती भूल मारी नहोती शुरुआत एने करी हती હવે તું આમ જ મૂંઝી બેસવાની છે કે બોલવાની પણ છે તમે જરા શાંત થાઓ તો અમે કંઈક બોલીએ ને શું કામ હું શું કામ શાંત રહું તેને શરૂઆત કરી હતી મારે નથી કરવું નાટક વાટક અને હું કાલે તો રિહર્સલમાં પણ નહીં જ્યાં સુધી એ લંબુ ગોરો મારા પગે પડીને મારી માફી નથી માંગતો ને ત્યાં સુધી તો બિલકુલ અરે જો એ માફી માંગી લે તો गति तू मने आवीने समझावे छे तू एने जेने केम नथी कही कहती जाजा जाईने कही दे एने के शू कही दे एने के अरे बाबा शू क्या वो ना आवे रह्यो ने તો એની સાથે લગ્ન જ નહીં કરું આવો ના હોય એટલે ખડુસ ખમંડી અકડું પોતાની જાતે બહુ સ્માર્ટ સમજે છે એને એમ કે હું જ હોશિયાર છું એક્સ્ટ્રાઓર્ડિનરી છું મને બધું આવડે છે અમને બધું તો કઈ આવડતું જ નથી અમે તો લલ્લુ પંજુ છે ઇડિયટ તું શું વારે વારે હસ્યા કરે છે મને એ વિચારીને હસવું આવે છે કે તમારું થશે શું અમારું એટલે ઈશા મેં આજ સુધી તમને બંને ને ક્યારે પણ પ્રેમથી વાત કરતા નથી જોયા જ્યારે જો ત્યારે ઝઘડતા જોઉં છું હા રે એ તો મેં ક્યારે વિચાર્યું જ નહીં પણ હું શું કરું ગતિ હું જ્યારે પણ એની સાથે પ્રેમની વાત કરવા જાઉં છું ને અરે એવું કઈ બોલે છે કે પછી મારી ફટકી જાય છે એટલે જ કહું છું કે તમારું શું થશે લગ્ન પછી આમાં ઝઘડતા રહ્યા તો લગ્ન એની સાથે કોણ લગ્ન કરશે હું બિલકુલ નહીં ઠીક છે હું જઈ આવું ક્યાં એના ઘરે એને કેવા કે ભાઈ તારે એની સાથે લગ્ન નથી કરવા ના ના એની કઈ જરૂર નથી અરે પપ્પા હું નહીં જાઉં તો તારા એની સાથે લગ્ન થઈ જશે પછી મને નહીં કહેતી હા કોના લગ્ન છેના લગ્ન અરે હજી મને એ પણ ખબર નથી કે એ મને પ્રેમ કરે છે કે નહીં ઠીક છે તો હું એના ઘરે જાઉં અને એને પૂછું કે તને પ્રેમ કરે છે કે નહીં ના ના મીન્સ મને એવું લાગે છે કે મને પ્રેમ કરે છે પણ જો ઈશા લાગે છે પર નહીં રે બરાબર એને પૂછી લે કેમ કે એવું ન થાય કે કોઈ બીજી છોકરી આવે તારા ગૌરવને લઈને ફર કરીને ઉડી જાય કોઈ હાથ તો લગાડે મારા ગૌરવને ગતિ ખરાબ છે અને ગૌરવ પણ તો પછી કાલથી રિહર્સલ બંધ ના ના રિહર્સલ શું કામ બંધ મીન્સ અમારા બંનેના ઝઘડાના લીધે નાટક શું કામ બંધ કરવાનું ને નો પ્રોબ્લેમ હું આવી જઈશ આવી જઈશ ઓકે ગૌરવને પણ લઈ આવજો ઓકે લેતી આવીશ ચાલ તો હું જાઉં એ ઉભી રે હું તને બહાર સુધી મૂકી આવું છું જતી રહીશ સમજ ને ગૌરવ સામે જ રહે છે તો એને પણ મળી લઈશ બેન બુદ્ધિ સમજતી નથી ઓકે મેડમ ચાલો